બધા રાજ્ય મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે મુંદ્રા શહેરના બસ સ્ટેશન પર ફટાકડા ફોડી તેમજ શહેરીજનોને મીઠાઈ ખવડાવી ભારતીય જનતા પાર્ટીના વિજયની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુંદ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી, ઉપપ્રમુખ જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, સત્તાપક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન દયાલાલ આહિર, પ્રણવ જોશી, દિલીપ ગોર, નરેન્દ્રસિંહ ઝાલા, કરણ મહેતા અને ભાજપના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જીતની ખુશી મનાવી હતી। નમસ્કાર, સર્વપ્રથમ તો સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજરોજ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ અને અમિત શાહજીની રણનીતિમાં અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ત્રણ રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજયથી આજે વિજય થઈ ત્યારે સર્વેને, ભારતીય જનતા પાર્ટીના સર્વે ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। અને આજની જીત જોઈને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે આવનાર 2024માં નરેન્દ્રભાઈ મોદી જ્વલંત વિજય થઈ અને પોતાનું નેતૃત્વ આ દેશને આપવા આવી રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। આજ રોજ ભારતના ત્રણ મોટા રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ, આ ત્રણે ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની આ ત્રણેય રાજ્યોમાં સરકાર બનવા જઈ રહી છે ત્યારે આજે મુંદ્રા શહેર ભાજપ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મુંદ્રાના બસ સ્ટેન્ડ ચોક મધ્યે ફટાકડા ફોડી અને શહેરીજનોને મીઠાઈ ખવડાવીને ભાજપના ભવ્યાતિભવ્ય વિજયને વધાવવામાં આવ્યો અને મોદી સાહેબની જે ગેરંટી હતી એ ગેરંટી બધા રાજ્યોમાં ગેરંટી મતદારોએ મોદી સાહેબની ગેરંટીને સ્વીકારી અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો સર્વત્ર વિજય થયો તે બદલ તમામ મતદારોને અને તમામ ભારતીયજનોને અત્રેથી અભિનંદન અને શુભકામનાઓ વ્યક્ત કરું છું।